हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून, वेलकम टू आराध्य क्लासीस। धोरण 11 नामना मूल तत्वों अने विषय चैप्टर नंबर 6 पेटानोज नी अंदर आज आप टेक्स्टबुक में दाखला नंबर 5 एनी आप शुरुआत करे। हवे लास्ट टाइम मैं तमने सादी पेटानोज विषे समझेलो, हवे आज हूँ तमने खानावाड़ी पेटर्नोज बताऊँ छू। खानावाड़ी अने सादी पेटर्नोज में फरक एटलो छे के जोई लेजो, अहींया तारीख, विगत, आवक, भरतीय नंबर, खाता वही, पाना नंबर, प्लस वस्तुना प्रकार। खानावाड़ी जे पण खरीद नोंध होय, खरीद पर नोंध होय कि वेचाण नोंध होय, तमने कम्पलसरी रकम में लखेलू हशे कि केटला प्रकार छे वस्तु। आजे घणी वखत केवुं होय कि कोई व्यक्ति जे पण प्रकारनो धंधो करतो होय, एनी पोतानी दुकानमां जुदी जुदी वस्तुओनो वेचाण करतो होय, ए वस्तुओ जे आपणे अलग अलग बतावानी छे, दरेकना अलग अलग आपणे सेपरेटली जुदा जुदा खाना बनावाना छे, माटे एने खानावाड़ी पेटानो तरीके ओळखवामां आवे छे। अहींया एक गळा इलेक्ट्रॉनिक स्टोर्स लखेलुं छे कि जे त्रण वस्तुओनो धंधो करे छे, टीवी, रेफ्रिजरेटर एटले फ्रीज, अने त्रीजू वॉशिंग मशीन। ए त्रण जुदी जुदी वस्तुओनी अहींया आपणे जे खरीदी करे छे एनी आपणे खरीद नोंधमां बतावानो छे, अने छेल्ले કુલ રકમ એ રીતનો આપણે ખાનો બનાવેલો છે, બરાબર। તો ટેક્સ્ટબુકમાંથી પેજ નંબર 152 ઉપરથી દાખલા નંબર 5ની શરૂઆત કરું છું। પહેલાં હેડિંગ ખાસ ધ્યાન રાખી લેજો। પહેલો વ્યવહાર મે 2015ની અંદર, એમાં પહેલી તારીખ જેમાં લખેલું છે કે શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 10 ટીવી રૂપિયા 30,000નું એક, 5 રેફ્રિજરેટર રૂપિયા 15,000નું એક, અને 2 વોશિંગ મશીન રૂપિયા 18,000નું એક એમ ખરીદ્યા, અને બિલ નંબર 100 રૂપિયા આપણને બતાવેલો છે। ઓકે, ઉધાર મહિનો આપ લખેલો છે, ઉધાર એક મહિનાથી આપે છે, અને બિલ નંબર લખેલો છે 100, દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી। તો જોઈ લેજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પહેલાં બિલ નંબર લખું છું 100, તારીખ પહેલી જેમાં લખેલું છું શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ, શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ એ રીતનું લખેલું છે, જેની પાસેથી આપણે શું કરીએ છીએ, 10 ટીવી, એક ટીવીની કિંમત 30,000 રૂપિયા, તો 10 ટીવીની કિંમત કેટલી થઈ ગઈ, 3,00,000 રૂપિયા। પછી લખેલું છે કે 5 રેફ્રિજરેટર, એક ફ્રીજની કિંમત 15,000, તો 15×5=75, અને પ્લસ વોશિંગ મશીન, 2 વોશિંગ મશીન, એક વોશિંગ મશીનના 18,000, તો 18×36,000 રૂપિયા। ટોટલ કરજો વિદ્યાર્થી મિત્રો ત્રણેયનો, તો 4,11,000 રૂપિયા થશે। કેટલા થશે? 4,11,000 રૂપિયા। ફક્ત અને ફક્ત ઉધાર વ્યવહારો જ ચોપડે નોંધવામાં આવે છે, રોકડ વ્યવહારની કોઈ જગ્યાએ નોંધ થતી નથી। ત્યાર પછી વ્યવહાર નંબર 7 જેમાં લખેલું છે કે શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 5 ટીવી અને 10 રેફ્રિજરેટર 10%ના વેપારી વટાવે ખરીદ્યા, અને લખેલું છે કે અડધી રકમના નાણાં તરત જ ચૂકવ્યા, તો અડધી રકમ ચૂકવી છે। આપણે તો પૂરેપૂરો ઉધાર વ્યવહાર સમજવાનો, અને લખવાનું શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ, તારીખ 7 મારું છું, અહીંયા લખું છું શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ, બિલ નંબર 151, રકમમાં લખેલું છે બિલ નંબર 151, 5 ટીવી 25,000 રૂપિયાનું એક ટીવી। તો જોઈ લો, ગુણાકાર કરજો, 5×25,000 કરશો એટલે 1,25,000 આવશે, સમજી લેજો। ને પણ લખેલું છે 10%ના વેપારી વટાવે, તો 1,25,000 રૂપિયામાંથી
10% વેપારી વટો બાદ કરી નાખો, માઇનસ કર્યા પછી વેલ્યુ આવશે 1,12,500. બરાબર, જે આપણે ટીવી શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી ખરીદીએ છીએ. અને આગળ લખેલું છે 10 રેફ્રિજરેટર જેની એકની કિંમત 16,000 છે, તો 16,000 × 10 કરશો એટલે 1,60,000 થયા. 1,60,000માંથી 10% વેપારી વટાવ બાદ કરી નાખો એટલે 16,000 બાદ કરશો એટલે 1,44,000 રૂપિયા થશે. વોશિંગ મશીન આપણે ખરીદતા નથી તારક પાસેથી, એટલા માટે ડેશ કરી નાખવાનું અને આ બંનેનો સરવાળો લખી નાખો અહીંયા 2,56,500. 2,56,000 કેટલા આવશે? 500. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દયા અને તારક આ બંને અહીંયા બતાવી દીધા, ખાલી ઉધાર વ્યવહારની જ ચોપડે નોંધ થાય છે. પછી તારીખ 12 જેમાં લખેલું છે કે આપણે શ્રી અંબે સાયકલ સ્ટોર્સ પાસેથી સાયકલ ખરીદી રૂપિયા 5,000. તો મેં તમને કીધેલું છે કે સાયકલ આપણી મિલકત થઈ, મિલકતને લગતા વ્યવહારો ચોપડે નોંધવામાં આવતા નથી. સાયકલ ખરીદીએ છીએ એટલે અહીંયા નોટની અંદર લખી નાખું 2015 મે 15 તારીખ આ વ્યવહાર મિલકતનો છે, માટે ચોપડે નોંધ થશે નહીં. ચોપડે નોંધ થશે નહીં. બરાબર, એક આ વસ્તુ સમજી લેજો, કા આ વ્યવહાર મિલકતનો છે માટે ચોપડે નોંધ થશે નહીં. પછી આગળ તારીખ 20 જેમાં લખેલું છે કે શ્રી આત્મારામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 5 ફ્રીજ 10 વોશિંગ મશીન 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યા અને નાણાં તરત જ ચૂકવ્યા, સમજી લો. તો વ્યવહાર કેવો થયો? રોકડ વ્યવહાર. આપણે માલસામાન ખરીદીને પૈસા તરત જ આપી દઈએ છીએ, માટે વ્યવહાર કયો થયો? રોકડ વ્યવહાર. રોકડ વ્યવહારની ચોપડે નોંધ થતી નથી. આ વ્યવહાર રોકડ છે માટે ચોપડે નોંધ થશે નહીં. ચોપડે નોંધ થશે નહીં લખેલું છે. નાણાં તરત જ ચૂકવ્યા, રોકડેથી ચૂકવ્યા એવું લખેલું છે, માટે એ વ્યવહારની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. પછી 25 નંબરમાં લખેલું છે કે શ્રી બબીતાને 20 ટીવી અને 6 વોશિંગ મશીન મોકલવાનો ઓર્ડર આપ્યો. હજી આપણે ઓર્ડર આપીએ છીએ, માલસામાન ખરીદતા નથી. તો લખી નાખવાનો વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક છે, જેની ચોપડે નોંધ થશે નહીં. આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે જેની ચોપડે નોંધ થશે નહીં. ઓકે, અને છેલ્લો ત્યાર પછી લાસ્ટ 31 નંબરની તારીખ જેમાં લખેલું છે કે શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 5 ટીવી 30,000 રૂપિયાનું 1 અને 5 વોશિંગ મશીન 23,000 રૂપિયાનું 1 10% વેપારી વટાવે ખરીદ્યા, બિલ નંબર 123. તો અહીંયા લખી નાખો બિલ નંબર 123. અહીંયા છેલ્લી તારીખ લખવાનો શ્રી ગોકુલધામ, શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ. બરાબર, કેટલા ટીવી છે લખેલું છે અહીંયા? 5 ટીવી 1 ટીવીના 30,000 રૂપિયા. તો 30,000 × 5 કરશો એટલે 1,50,000 રૂપિયા થશે, અને 1,50,000માંથી 10% વેપારી વટા બાદ કરી નાખો. 1,50,000માંથી 10%, 1,50,000ના 10% કરશો એટલે 15,000 આવશે. એ ડિસ્કાઉન્ટ કહેવાય, વટાવ માઇનસ કરો એટલે ટીવી ખરીદ્યા આપણે 1,35,000ના. પછી આગળ લખેલું છે અને 5 વોશિંગ મશીન, ફ્રીજની વાત નથી એટલે ડેશ કરી નાખો. 1 વોશિંગ મશીનના 23,000 રૂપિયા. તો 5 વોશિંગ મશીનના કેટલા થાય? 23 × 5 1,15,000. અને એની અંદર પણ 10% વેપારી વટાવ બાદ કરી નાખો. 1,15,000માંથી 10% વેપારી વટાવ બાદ કરી નાખો
115,000 10% गणशो एटले केटला आवशे 11,500 माइनस करशो एटला आवशे 103,500 केटला आवशे जे आपणे वॉशिंग मशीन खरीद्यू बन्नेनो सरवाळो करो 135 ने 103,500 238,500 238,500 बराबर। तो विद्यार्थी मित्रों अहीं आ दाखलो अहीं पूर्ण थाय छे। जेवो दाखलो पते तमारे नीचे टोटल करवानो छे, खास ए भूलता नहीं। अने सामे तमारे टोटल नी सामे लखवानो छे कुल उधार खरीदी, उधार खरीदी दरेकनो अलग अलग टोटल करो। 3 અને 4 35, 37, 47 547,500 અહીંયા પણ સેમ 219,000 139,500 અને અહીંયા પણ સરવાળો કરી શકો છો, આનો સરવાળો કરશો આનો કરશો બંને જગ્યાએ સરવાળો સરખો જ આવશે। 2 અને 6 8 ને 8 16 1 2 અને 5 7 ને 10 1 5 7 9 9,06,000 રૂપિયા આમ સરવાળો કરશું તો પણ 9,06,000 આવશે। આ ત્રણેયનો સરવાળો કરશું તો પણ 9,06,000 આવશે। તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું છે ઓનલી ખરીદી, પણ ઉધાર ખરીદી ખરીદ નોંધમાં ખરીદી આવશે, વેચાણ નોંધની અંદર વેચાણ આવશે, બરાબર। તો આ વસ્તુ સમજી લેજો। નેક્સ્ટ ટાઈમ હવે આપણે જીએસટીને લગતા દાખલા નથી, તમારા સિલેબસની અંદર જીએસટીના લગતા દાખલા નથી, એટલા માટે એ ટૉપિક હું કરાવતો નથી તમને। હવે આના પછી ટેક્સ્ટબુકમાંથી નેક્સ્ટ વિડીયોની અંદર આગળ વેચાણ નોંધ વિશે બતાવીશ, જેથી તમને ખબર પડે। ઓકે, થેન્ક યુ।